થતા બાળકોમાં અને ખાસ કરીને અસંગઠિત કામદારોમાં કાયદા પ્રત્યેની જાગૃતિ આવે અને કાયદાનો તેમને લાભ મળી શકે, સાથોસાથ સરકારની જે અનેકવિધ યોજનાઓ છે તેમનો લાભ પણ અસંગઠિત કામદારો એટલે કે અગરિયાનો મળી રહે તે માટે આજરોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગાંધીધામના જોગણીનાર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ જજ મેહુલ ગાંધી સાહેબ, એમ આર શાહ સાહેબ, એ જે દેસાઈ સાહેબ, એ વાય કોગઝા સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમની સાથે જિલ્લા કલેક્ટર રમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલ, પોલીસવાળા ભાવના પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને 38 જેટલા અલગ અલગ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને શિક્ષણને લગતો પણ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં રાઇટ ટુ એજ્યુકેશનની વિગતો પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથોસાથ ખાસ કરીને રાજ્ય સરકારની જે કેટલીક મહત્વાકાંક્ષા યોજનાઓ છે કે જે અસંગઠિત કામદારોને મળી શકે તેવા હેતુથી માં અમૃતમ યોજના, આધાર કાર્ડ સહિતના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા અને યોજનાની સમજ આપવામાં આવી હતી. કુલ મળીને 38 જેટલા સ્ટોલો આ કાર્યક્રમમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ બાળકો, જે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ કાયદાનું વિશેષ જ્ઞાન મળે અને તેમનામાં જાગૃતિ આવે, કાયદો શું કહે છે તે અંગેની વિસ્તૃત સમજ પણ મેજિસ્ટ્રેટ દ્વારા આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.